નમસ્કાર, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં સમાચારો સાથે હું છું ધરા. વુહાનથી દિલ્હી પહોંચ્યું છે એર ઇન્ડિયાનું વિમાન, જે હા 324 ભારતીયોને લઈને ભારત પહોંચ્યું છે એર ઇન્ડિયાનું વિમાન. 324 ભારતીયો, 5 ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ પહોંચ્યા છે. મહત્વનું છે કે ભયાનક કોરોના વાયરસથી ભારતીયોને બચાવવા કવાયત તેજ કરવામાં આવી. એક એર ઇન્ડિયાની ફ્લાઇટ ચીન મોકલવામાં આવી, તો ચીનથી 324 લોકો, 5 ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ પહોંચ્યા છે ભારત. મહત્વનું છે કે અનેક દેશોએ પોતાના નાગરિકોને ચીનથી પરત બોલાવ્યા, ત્યારે ભારત દ્વારા પણ એક એર ઇન્ડિયાની ફ્લાઇટ મોકલવામાં આવી હતી, જે હવે સ્વદેશ પહોંચી છે. 324 જેટલા લોકોને લઈને 5 ડોક્ટર્સ અને 7 જ પેરામેડિકલની ટીમ લઈને ભારત પહોંચ્યું છે એર ઇન્ડિયાનું પ્લેન. વુહાનથી દિલ્હી પહોંચ્યું એર ઇન્ડિયાનું પ્લેન. 324 ભારતીયોને લઈને ભારત પહોંચ્યું છે એર ઇન્ડિયાનું પ્લેન. મહત્વનું છે કે આ કવાયત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. લોકોની મદદે ભારત સરકારે એક એર ઇન્ડિયાની ફ્લાઇટ મોકલી હતી. સંવાદદાતા હિતેન વિટલાણી ફોનલાઇન પર જોડાયા છે. હિતેન, જણાવશો 324 જેટલા લોકો, 5 ડોક્ટર્સ અને પેરામેડિકલની ટીમને લઈને હવે ભારત પહોંચી ચૂક્યું છે એર ઇન્ડિયાનું પ્લેન. શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે, લોકોની કેવી પરિસ્થિતિ છે, શું કોઈનામાં કોરોના વાયરસની પરિસ્થિતિ જોવા મળી છે? ચાઇના માટે રવાના થયું હતું મેડિકલ ટીમ સાથે. ત્યાં લોકોનું જે ભારતના જે રહેવાસીઓ છે તેમનું એક મેડિકલ ચેકઅપ કર્યા બાદ જ તેમને એરક્રાફ્ટમાં બેસાડવામાં આવ્યા હતા અને આજે તે મોડી રાત્રે તે પાછા ભારત પહોંચ્યા છે. એરપોર્ટ પર પણ તેમનું એક પરીક્ષણ કરવામાં આવ્યું અને જેમાં જે વ્યક્તિની અંદર વાયરસના થોડા પણ સિમ્ટમ્સ દેખાશે તેને આઈટીબીપી દ્વારા એક કેમ્પનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું છે. ત્યાં તેમને મેડિકલ ટ્રીટમેન્ટ, હેલ્થ ટ્રીટમેન્ટ જે છે તે આપવામાં આવશે અને ત્યારબાદ જ તેમને જે છે પોતાના ઘરે જવા માટે મોકલવામાં આવશે. હાલાકી અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિમાં જે છે સિમ્ટમ્સ જોવા નથી મળ્યા, કોઈ પ્રકારનો એવો મેસેજ નથી. હાલાકી તમામે તમામનું હેલ્થ ચેકઅપ જે તે અત્યાર સુધી ચાલી રહ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક થોડો સમય હજી રાહ જોવાની રહેશે. ભારત સરકારે લગભગ બનતા એ તમામ પ્રયાસો શરૂ કર્યા છે. જે ભારતીયો ત્યાં ફસાયા છે તેમને પરત ભારતમાં સુરક્ષિત રીતે લાવવા માટે. જી બિલકુલ, હિતેન આભાર આપનો. તો અનેક દેશોએ પોતાના નાગરિકને બચાવવા માટે ચીનમાં સુવિધા ઉભી કરી છે, ત્યારબાદ ભારત દ્વારા પણ એર ઇન્ડિયાની ફ્લાઇટ મોકલવામાં આવી હતી અને 324 લોકો સાથે 5 ડોક્ટર્સ અને પેરામેડિકલની ટીમ હવે ભારત દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે. તો ચીનમાં જે વાયરસે હડકંપ મચાવ્યો છે, ત્યારબાદ તમામ દેશના લોકો જે ચીનમાં હોય તેમને આ વાયરસ લાગુ ન પડે તે માટે તમામ દેશના લોકો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ભારત દ્વારા પણ આ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરત